નમસ્કાર, હું લક્ષ્મી અને તમે જોઈ રહ્યા છો ઇકો એક ગુંજ. ઇકો ફાઉન્ડેશન દ્વારા બિલ્લી મોરા કલ્યાણ ચેમ્બર્સમાં શનિવારે 25 ડિસેમ્બરે ધોરણ 9, 10, 11, 12 અને કોલેજમાં ઉત્તરણીય થનાર તેજસ્વી તારલાઓનું સન્માન સાથે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ઉજાયો હતો, જેને કારણે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો. મુંબઈનું ઇકો ફાઉન્ડેશન, જેમનો આ બીજો વાર્ષિક કાર્યક્રમ હતો, જેઓ અનેક સામાજિક શૈક્ષણિક સેવાઓ માટે જાણીતું છે, વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કર્યા હતા, જેને કારણે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી સાથે આનંદ છલકાયો હતો. ઇકો ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અરવિંદ વિરાસ અને લક્ષ્મી વિરાસ, શ્રી ગોવિંદભાઈ પરમાર, શ્રી મંગાભાઈ પરમાર, શ્રી હરીશભાઈ ખુમાણ અને શ્રીમતી પુષ્પાબહેન ખુમાણ, જેઓ મુંબઈથી આવ્યા હતા, તથા શ્રી નાજાભાઈ ખુમાણ, મુકેશભાઈ ખુમાણ, દીપકભાઈ ખુમાણ, પરેશભાઈ ખુમાણ, શ્રીમતી જયાબહેન બલસારા, વર્ષાબહેન રાઠોડ અને મહેન્દ્રભાઈ સોસા તથા શ્રીમતી ગીતાબહેન સોસા ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહેમાનોનો ઇકો ફાઉન્ડેશન હૃદયપૂર્વક આભાર માને છે અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપીએ છીએ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ. મિત્ર, આપણે સમક્ષ જે કુમાર છે, જે કુમાર તેઓ SSC માં 82% આવ્યા, 10th માં 82%, 11th માં 74%, 12th માં પણ 70+ છે ને અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી રહ્યા છે. જ્યારે પણ તમે ફોન કરો ને, તમે ક્યારે ઇન્ડિગો સ્ટડીમાં હોય, હંમેશા આન્સર આપશે. એમને પ્લસ પોઈન્ટ છે. ત્યારે હું 10 દસમામાં ભણતી હતી.
ઉચ્ચારણમાં હું ખબર નહીં હતી, પણ મારા મમ્મીએ મને ટ્રેન કરી. ને અમુક છોકરીઓનું કેવું, છોકરા કે છોકરી કોઈ પણ બહાર નીકળે ને તે લોકો દુભાઈ બીક લાગે છે. મને અહીંયા નથી ખબર અહીંયા કેવી રીતે કરવાનું છે. એ લોકો પીઆઈ છે ને એમ કરીને ના પડે છે, માર્કને એકલાથી નહીં જવાશે. મારી મમ્મીએ મને પહેલેથી જ એટલું એટલે જ્યાં બી જાઓ ત્યાં એટલું જાઓ, જાણો તો તમને ખબર પડશે કે કેવી રીતે આપણે અગાડી કરવાનું છે. ને આપણને એવું મળે કે આવશે કે આવી રીતે આપણે એકલા થશું તો અહીંયા થશું તો આપણને એની ખબર બી પડશે. ને બીજી એક વસ્તુ કે અહીંયા આપણને ખબર જ નથી પડતી કે બહાર કેવું છે, તે ભણવાનું ગણવાનું આપણે કયા લેવલ પર છે, તે ભણીશું ગણીશું અગાડી ભણીશું તો આપણને ખબર પડશે કે આપણે બધા બી વધારે ભણેલા છે. એટલે બધા જ ભણો બરાબર બરાબર બધું ભણવા જ આવો ને ખૂબ અગાડી વધો. થેન્ક યુ. ત્યાર પછી હું ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં આવી, ત્યાર પછી મેં સરસ્વતી વિદ્યામંદિર
ડિસ્ટ્રિક્ટ નવસારીમાં એક સ્પોર્ટ્સ ટીચર ટેબલ ટેનિસ ટ્રેનર તરીકે હું ત્યાં જોબ કરું છું. મારી અંદરમાં 30 છોકરાઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને બધા ડિસ્ટ્રિક્ટમાં થર્ડ સેકન્ડ ફોર્થ એવી રીતે બધા રમી રહ્યા છે અને મારી પૂરેપૂરી ટ્રાય છે કે હું હજી એ લોકોને સ્ટેટ લેવલ પર લઈ જાઉં, નેશનલ લેવલ પર લઈ જાઉં અને એ લોકોને સારામાં સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકું. આ મારો એક ધ્યેય છે. ઓકે, થેન્ક યુ. મને આજે પીલું થાય છે, હું ઘણી જગ્યાએ કામ બી જાઉં કોઈ પણ જગ્યાએ તો હું જોઉં કે સામેવાળાને એટલું
ઇંગ્લિશ આવડે છે, મને ઇંગ્લિશ આવડતું નથી, એટલે હું ક્યાં પાછો પડી જાઉં. એટલે ભણવામાં તમે જેટલું ધ્યાન આપશો ભવિષ્યમાં તમને એટલું કામ લાગશે. બસ આનાથી આપણે ખુલી શીખવું. કારણ કે એક 200-300 રૂપિયાની હોય છે, સાત સબ્જેક્ટ 2000